હેલો ડિયર સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ ડૉક્ટર નિરવ સોની, અને આજે આપણે ગુજરાતી મીડિયમમાં નીટ બાયોલોજી 2021 માટે ટોપ 20 NCERTની જે લાઇન આપેલી છે, સંખ્યાકીય આધારિત માહિતી છે, એ પણ થોડીક દેખીશું. અને થોડાક જે મોસ્ટ આઈએમપી લાઇન નીટ 2021માં પૂછાવાની સંભાવના છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો દેખીએ ટોપ 20 લાઇન્સ NCERT લાઇન્સ. પહેલી લાઇન છે, NCERTમાં આપેલી છે, વર્ગીકરણનો મુખ્ય આધાર, જેને આપણે વર્ગક તરીકે ઓળખીએ છીએ. બહુ જ ખાસ ધ્યાન રાખવા જેવું છે, વર્ગીકરણનો મુખ્ય આધાર જેને આપણે વર્ગક તરીકે ઓળખતા હોઈએ છીએ. બીજી લાઇન છે, મૂત્રપિંડમાં રચનાત્મક અને કાર્યાત્મક એકમ. જેને આપણે ઉત્સર્ગ એકમ તરીકે ઓળખીએ છીએ. સારામાં સારા ક્વેશ્ચન છે, પૂછાવાની સંભાવના છે. ત્રીજા ક્વેશ્ચનની વાત કરીએ, યકૃતનું વજન તેમજ મૂત્રપિંડનું વજન NCERTમાં આપેલું જ છે, આ યાદ રાખવાનું છે, સંખ્યાકીય આધારિત છે. મૂત્રપિંડનું વજન 120 થી 170 ગ્રામ જેટલું હોય છે, જ્યારે યકૃતનું વજન 1.2 થી 1.5 કિલોગ્રામ જેટલું હોય છે. આપણે વાત કરીએ ચોથો પોઈન્ટ, લાળ રસની pH 6.8 છે, જઠરની pH 1.8 છે, તેમજ પકવાશયની pH 7.8 છે. આ ખાસ યાદ રાખવાનું છે. વાત કરીએ પાંચમા નંબરનો લાઈન, શરીરમાં રુધિર રસમાં પાણીનું પ્રમાણ 90 થી 92% જેટલું હોય છે, જ્યારે શરીરમાં કોષમાં પાણીનું પ્રમાણ 70 થી 90% હોય છે. આ બંને વચ્ચે કન્ફ્યુઝન થવાની જરૂર નથી. અહીંયા આપેલું છે કોષ, અહીંયા આપેલું છે રુધિર રસ, બરાબર. NCERTના જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરતા હોઈએ ત્યારે આપણે ધ્યાનથી વાંચવું બને. સાતમા નંબરનો ક્વેશ્ચન છે, વાયરસ એટલે ઝેર કોણે આપ્યું હતું? તો ઘણી બુકની અંદર લુઈસ પાસ્ચર લખેલું છે, પણ નવી NCERTની એડિશન મુજબ ઇવાનોસ્કી આવશે, ડિમિત્રી ઇવાનોસ્કી અથવા તો ડીજે ઇવાનોસ્કી. તમારા ઓપ્શનમાં કયા ઓપ્શન, તમારા ક્વેશ્ચનની અંદર કયા ઓપ્શન આપેલા છે તમારે ખાસ કરીને દેખવાનું રહેશે. જો લુઈસ પાસ્ચર એકલું આપેલું છે તો તમે એને ટિક માર્ક કરજો, અને જો ડીજે ઇવાનોસ્કી આપે તો તમારે એને ટિક માર્ક કરવાનું બનશે. આઠમા નંબરનું આપણે અમુક વાત કરીએ, સૌથી મોટામાં મોટો કોષ સામૃગનું ઈંડું નવમા નંબરના ક્વેશ્ચનની અંદર સૌથી નાનો કોષ જેને આપણે માઇક્રોપ્લાઝ્મા તરીકે ઓળખીએ છીએ, જેની સાઇઝ 0.3 માઇક્રોમીટર છે. દસમા નંબરની લાઈન યાદ રાખજો,
મ્યુટેશન જેને વિકૃતિ તરીકે ઓળખીએ છીએ, વિકૃતિ શબ્દ કોણે આપ્યો હતો? યાદ રાખવાનું રહેશે, હ્યુગો દ વ્રીસ. અગિયાર નંબરની લાઈન છે ક્રોમેટિન વિશે માહિતી કોણે આપી હતી? તો કે આવશે ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે, ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે આપી હતી. નેક્સ્ટ સામાન્ય રીતે મનુષ્ય બાર થી સોળ વખત શ્વસન કરે છે એક મિનિટની અંદર. તેરમા નંબરની લાઈન કરીએ તો કે મનુષ્યની અંદર ટાઇડલ વોલ્યુમ 500 ml જેટલો હોય છે. ચૌદમા નંબરનું જઠરની અંદર ખોરાક ચારથી પાંચ કલાક જેટલો સંગ્રહ રહી શકે છે. પંદરમા નંબરનું દેખીએ લાળ ગ્રંથિ ની ત્રણ જોડ આવેલી હોય છે, એટલે કે કુલ 6 આવેલી છે. એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કયા પ્રકારની લાળ ગ્રંથિની જોડ છે. સોળમા નંબરનું આરબીસીનો આકાર ગોળાકાર છે, પરંતુ એની સપાટી તમે દેખો તો કે સપાટી છે તો કે એની સપાટી છે દ્વિઅંતરગોળીય, દ્વિઅંતરગોળીય. સત્તરમું મનુષ્યના ડીએનએની લંબાઈ, મનુષ્યના ડીએનએની લંબાઈ 2.2 મીટર લાંબી હોય છે, જેની અંદર 6.6 × 10⁻૯ બેઝ પેર આવેલી હોય છે, જ્યારે ઇકોલાઈના ડીએનએની લંબાઈ 1.36 mm હોય છે, જેની અંદર બેઝ પેર આવેલી હોય છે 4.10⁶ બેઝ પેર. આ ખાસ યાદ રાખવાનું છે, ના હોય તો તમે કેલ્ક્યુલેશન કરીને દેખી શકો છો. 18 નંબરની લાઈન સચ્છિદ્ર સમુદાયની અંદર એનસીઆરટીમાં આપેલું છે, સમુદાયમાં નથી આપેલું. એનસીઆરટીના તમે સારાંશમાં દેખશો તો લખેલું છે સચ્છિદ્ર સમુદાયની અંદર નિવાપ કોષો અથવા કોલર કોષો જે કસાધારી છે. આની માહિતી કોઈને ખબર જ નથી હોતી, કોઈ સારાંશ વાંચતું જ નથી. તમે ખાસ કરીને યાદ રાખજો, પૂછાવાની સંભાવના છે નીટની અંદર સચ્છિદ્ર સમુદાયની અંદર નિવાપ કોષો કે કોલર કોષો જે કસાધારી છે. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે છોકરાઓ, ખાસ કરીને તમારે સારાંશ વાંચજો બરાબર. સમુદાયની અંદર લખેલું નથી એનસીઆરટીએ. 19મી લાઈન આપણે વાત કરીએ વાંદરાનું સાયન્ટિફિક નેમ અથવા તો વાંદરાનું લેટિન નામ અથવા તો વાંદરાનું વૈજ્ઞાનિક નામ મકાકા છે. વિસ્મય યાદ રાખીએ. આ વિડીયોની છેલ્લી લાઈન હું આ સાથે દરેક વિડીયોમાં 20-20 લાઈન મૂકતો રહીશ, જે તમારા માટે આઈએમપી બનશે. આ 20 લાઈન તમે દરરોજ વાંચશો તો પણ તમારા એનસીઆરટીનું કવર થઈ જશે. સચ્છિદ્ર સમુદાયના પ્રાણીઓ વાદળી તરીકે ઓળખાય છે અને તેની અંદર છિદ્રિષ્ઠ ગુહા હાજર હોય છે, તેમજ તેનું કંકાલતંત્ર સ્પોન્જિન રેસાઓનું બનેલું હોય છે. તેની અંદર જેમ્યુલ્સનું નિર્માણ દેખવા મળતું હોય છે, જેનો તમે અભ્યાસ 12મા ધોરણ 12ની અંદર કરી ચૂક્યા છો છોકરાઓ. આ સાથે તમારે આ વિડીયોને લાઈક કરવાની છે, શેર કરવાની, સબસ્ક્રાઇબ કરવાની છે. જેમ તમે દરરોજ ન્યૂઝપેપર વાંચો છો તેમ તમારા દરરોજ
20 લાઇન તમારે યાદ રાખવાની છે, જે નીટ માટે તમારે ઉપયોગી બનશે. અને હું આશા રાખું છું કે તમને જો આ ઉપયોગી બને બરાબર તો તમે શેર તો જરૂર કરજો તમારા ફ્રેન્ડ કે તમારા મિત્ર સર્કલ સાથે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.